હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત અને ફ્રેશ અને એનર્જેટિક બ્લોગમાં. સૌથી પહેલા હે ને વિડીયોને લાઈક કરી દો, હાલો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. જો બે હા હવે ને તૈયાર થઈ ગયા છે ને, અત્યારે જાય લઈ જાય મને શોપિંગ કરવા. રક્ષાબંધન આજુબાજુ આવી જઈશ. ને ગઈકાલ ના વિડીયો માં જયારે મૂકો ને આગળ ના દિવસે નહોતો બનાવ્યો, તો બધા એમ કીધું હતું કે તમે પેલાથી કહી દો, તો એમાં હું અમારો પ્લાન અચાનક બન્યો કે અમારે વિડીયો આજે નથી મૂકવો. એવો અમે સવારે ઉઠ્યા, બધું ટેન્શન લીધું ને કે અમને એટલું ટેન્શન થાય મેનું કારણ વિડીયો નો આવ્યો, સ્પોર્ટ્સ નો આવ્યો. અમે એક દિવસ આવું પ્યોર બ્રેક લઈ લીધો, ઇન્સ્ટાગ્રામ માં બધાય માંથી એક દે કે હા મોબાઈલ જ નતા આયડા. તો અમે તમને કહી દેત કે કાલે વ્લોગ નહી આવે એમ, ખુશી કાલે ઓલી મોનિકો ચાટ વિશે વાત કરી આપણે, તો એમાં બધાએ કીધું ખુશીથી એકવાર ટ્રાય કરજો મસ્ત બને. હા હા, કેટલી કોમેન્ટો આવી મેં વાંચી બધી. કેપ્સિકમ નાખજો, કાંદા નાખજો, સોસ નાખજો ને એવી બધી નાખજો, બનાવજો ચાટ તો મજા આવશે. કે હું તો હોજ ગોળિયો ગોળિયો કરવા માટે. અરે વાહ, બોલ બોલ. નિષ્ફળ માણસો નો છે ને ફેવરિટ ટાઈમ પાસ એટલે સફળ માણસો ની ટીકા કરવી. અરે વાહ, સાચી વાત હો, બરોબર ને, બરોબર એક નંબર. આપણે સફળ થાય સરસ શું વિચાર, માર્કેટ માંથી યાદ રાખવાનું. ઘણી વાર ઘણા સુવિચાર યાદ હોય પણ અમુક અમુક પાછા ભૂલાતા. આજે છે ને ભૂંગળા બટેકા બનાવવા છે, કેદુના બનાવ્યા નથી, મેં ભૂંગળા બટેકા બનાવી નાખ્યા. કેટલાય ટાઈમ થી ખુશી ભૂંગળા બટેકા નથી ખાતા. મોરબી ભાવનગર, ભાવનગર ને વખણાય ને ભૂંગળા બટેકા, ભાવનગર માં બહુ સારા મળે. હા, ભાવનગર ની બાજુ બહુ સારા મળે, વાત મળી એ બાજુ ભૂંગળા બટેકા ખાવા આવો. આપડે તો ઈ બાજુ ઓછું જવાનું થાય પણ એમ, ઈ બાજુ આપડે સૌરાષ્ટ્ર ની ઈ બાજુ બહુ સારા મળે ભૂંગળા બટેકા. આ બાજુ ભૂંગળા બટેકા ખબર નહીં, ચલણ જ નથી. કઈ નહીં, આપણે ઘરે બનાવી નાખી. હા, અને જો લસણ હાવ નતું તો મેં લાવ, લસણ તો કોલું જશે ને, થોડું લસણ કોલી પછી જાય બહાર. હા, નકર લસણ રહી જાય ને તો પછી લઈ જાય હાવ. પછી બહાર શોપિંગ કરવા જાય ને કેટલો ટાઈમ લાગે ને કઈ નક્કી ન હોય. જોવામાં રહી જાય ને બે ચાર વસ્તુ તો કેવો ટાઈમ ફટાફટ જાય શોપિંગ કરવા. જો હું હે ને એક વાત શેર કરું, તમને તો ખ્યાલ નહીં હોય આશીષ, પણ છોકરીઓ હે ને જેટલી બધી ને ખ્યાલ હોય આઈ થિંક, કે પેલા હે નાના હતા ને ત્યારે હે ને આ લસણ દીવ ની આવી કે નખ વધારવા હતું ઘસતા. ઓકે, લસણ ઘસી ને તો નખ વધતા એવી ખબર નહીં સાચું હે ખોટું હે, પણ એને લગભગ આજુબાજુ કેટલી છોકરીઓ સ્કૂલ માં બધે એને લસણ ઘસે. તમે કોમેન્ટ કરજો કે તમને આ વાત મળી અથવા તો તમને ખબર હે આ વાત, કે તમે નખ વધારવા માટે લસણ ઘસતા એમ. એ તો મને નથી ખબર, આવું આમ છોકરા ને ખબર, છોકરા એવી માથાકૂટ માં ન પડે એટલે. મમ્મી તમને ખબર, મને નથી.
મમ્મી કહે છે અમારા જમાનામાં એવું કઈ હતું નહીં, નાખવા તારો જેવા હોય એવા. ટેવ પડી ગઈ નખ ખોતરવાની, પછી એટલે એ નખ એવા ઓલા જ થઈ જાય ખુશી, પછી પછી ન વધે. બહુ બહુ કેર કરવી, મારી જેમ મારી જેમ. ખબર રીઝન તમે નખ આમ ઓલું ઉપર ઓલું કરો ને તો તમે મોઢા માં ન નાખો, ચાલતા જાય ને ચાલતા આવી તો વોકઈ થઈ જાય ને બાને, એમ નજીક હે તો પછી ખોટે ખોટું હાલી જાય. એના હારું એટલા હારું કાર કાઢવી ત્રણેય જાવ, બાને હલાઈ જાય ને આજનો દિવસ, પછી આજે વોક નહીં કરતી. મમ્મી ને કઈ ગઈ મી મને લાગતું તું મેં જો આવ્યો ને હાલો બે ઉપડી આ ગઈ મી તમને આય હારો એમ તો જોઈ લ્યો કઈ ગમે ને કઈ નથી ગમતી. આવો કલર નથી ઓમે આપણે એ કઈ નથી ને એવા એટલે એવા કલર હોય એવા જ પછી સેમ આપણને મજા નો આવે. આ કલર ને આ કલર આ બે કાલ તો હજી બધી ધોમ નાખી દીધી એ છે. સરસ છે, કલર હારો હે, પેટર્ન હારી હે. આ બધી બેડશીટ ના કાપડ એવા જ છે જેવી અમે પેલા વાપરી હી ની જ. ઓકે મમ્મી આમ જરાક કરો એટલે દેખાય પેટર્ન. અરે વાહ સરસ. આની પેટર્ન હા, આવી બેડશીટ નહોતી હોય કઈ. સરસ છે સરસ છે. ત્રીજી બેડશીટ બતાવો. ઘણી હતી હજી પણ બીજા કલર આપણે ઓલરેડી હે એવા. આમ કરો એક આ કલર ની લીધી, આ કલર અમારે નહોતો એટલે આ રીતની લીધી. બધા અલગ અલગ કલર લઈ તો મજા આવે. તો કેવી લાગી તમને બધાને અમારી બેડશીટ? હા જો અહીંયા ભૂંગરા બટેકાની તૈયારી ચાલુ થઈ ગઈ હે. હાલો બધે ભૂંગરા બટેકા ખાવા. પછી હું બધે મસાલો મિક્સ મસ્ત મજાના બટેકા બનાવી દઉં. આટલું કરે હું એડિટિંગ કરવા બેઠો હતો એટલે લે. હાલ તારે ક્યાં જમવા જવું હે? હાલ ડેટ ઉપર જઈશું. ઓકે બર્થડે ના દિવસે આપણે બે. ઓકે ફિક્સ પાકું ડન. તમારા આખું બંધ કરી લઈ જવાની. હા હું આખું બંધ કરીને લઈ જઈશ બસ. બીજું તું ખાલી કે ઓર્ડર કર. જેટલાની 21 તારીખે બર્થડે હે એટલે બધાને, અને કાલે 17 તારીખે બર્થડે છે એમને નામ નથી લખ્યું મારા દીકરાનો બર્થડે હે તો હેપી બર્થડે.
મારા દીકરા નો બર્થડે છે, વિશ કરજો. પણ દીકરા નું નામ નો લખ્યું હોય તો પછી વિશ કઈ રીતે કરવી નો ખબર પડે. ઓકે બોલો બોલો. બટેકા ગરમ થોડી વાર આપણે જો કલકત્તામાં જે ઘટના બની ને એના વિશે એટલું દુઃખ થયું હે ને કે એના માટે શબ્દો નથી કહેવા માટે, પણ તોય અમે બે શબ્દ કહીએ. બરોબર ને? હા એ વાત સાચી. બહુ ખરાબ ઘટના બની. આવી ઘટના કોઈ પણ દીકરી આઈ ન બનવી જોઈએ. કલકત્તા તો શું ક્યાંય ન બનવી જોઈએ. ક્યાંય ન બને. અત્યારે તમને બધાય ખબર જ હશે. અત્યારે એ કેસ બધાયને ખબર જ હશે. મોસ્ટ ઓફ બધાય મીડિયામાં. અને બીજી વાત તો મને એટલું દુઃખ થયું ને એ વાત ને, અને બીજી વાત નું મને એ દુઃખ થયું કે છોકરીને ન્યાય મળવામાં પ્રોબ્લેમ પડે છે. હા એ વાત એ સાચી કે ખબર છે. ન્યાય બધાયને ખાસ જગ જાય રે. અમે માં બધાય કે કેટલા ઓલું હે, કેટલા બધાય પ્રોટેસ્ટ કરે હે અને બધાય કરે હે, તો બિચારીને ન્યાય મળવામાં પ્રોબ્લેમ પડે છે. તો હું આમાં આપણે આપણે કઈ રીતે સેફટી રાખવાની એમ આ વસ્તુમાં નીકળીને. એટલે એક જ શું હોય અત્યારે કે આપણે આપણી સેફટી પોતે રાખવાની હે. કોઈ ઉપર આશા નહીં, કાંઈ નહીં થાય. સમજી લ્યો? સાચું ના? સાચી વાત છે. ફેક્ટ છે ઈ હે. ફેક્ટ છે ઈ હે. સાચી વાત. કાંઈ બે ઓલું રીતે મેન બટ પડવાનો. આપણે આપણું પોતાનું જોવાનું રહેશે. આમાં એવું થાય આપણે આપણી છોકરીને આઝાદ રાખી. એને કોઈ દિવસ એમ ન થવું જોઈએ કે મને મારા મમ્મી પપ્પા એ બંધણી માં રાખી. ફૂલ આઝાદ તમારે તમતાર એન્જોય કરો. બરોબર? પણ હવે આવું થાય તો પછી ઈ વિચારી કે પછી ઈ વિચારી કે આઝાદ રાખીને તો જો આ રીતના એકલી હોય ગમે ત્યારે તો હું હવે વિચારવાનું હશે. અને તમે ન જોયું હોય તો તમે સર્ચ મારી દેશો એટલે આવી જશે. અમારે ક્લિયરેશન કરવાની જરૂર નથી કઈ. બરોબર? બધાને ખબર જ છે. અત્યારે લગભગ મીડિયામાં બધે ખબર જ છે. પણ મેં કીધું વાત કરું કે ન કરું આમ. મને હે ને કેવું ઓલું ફીલ થાય એમ. આ વસ્તુ બહુ ખોટી થઈ ગઈ. કોઈ પણ આવી વસ્તુ ન થવી જોઈએ. બોલો. ના ના એ વસ્તુ કોઈ દિવસ ને આ વસ્તુ ઓલું એક્સેપ્ટ જ નથી ને કઈ પણ કોઈ પણ જગ્યાએ. મોટી વાત ન રહે. જોયા પછી તો આપણને દુઃખ થાય જ. કોઈ પણ એક છોકરી આવીને થઈને આવું થયું એમ. ડોક્ટર હતી છોકરી તો બહુ ખોટી વસ્તુ થઈ. ઈ ડોક્ટર હતી કે કોઈ પણ હોય, કોઈ પણ હોય, પ્રોફેસર હે કે હા કે ડોક્ટર હતી. બાકી આ વસ્તુ થાવી નહોતી જોતી જે થઈ ગઈ છે. અને હવે થઈ ગઈ છે તો હવે એને ન્યાય મળવો જોઈએ ને. ઈય મેળ નથી પડતો. ઈય વસ્તુ ખોટી છે. બે વાર સાચી. બરોબર ને? જો અત્યારે હે થોડુંક પેટમાં દુખતું હતું એટલે પેટમાં દુખતું હતું ને તો મેં પેટમાં દુખવું એ મટાડું તો પણ મટાડવું પડશે ને. પેટમાં નો રહી વાત એટલે વાત પૂરી નથી કઈ. પણ દુખાવો મટાડ, થોડોક થોડોક દુખાવો થાય ને એ મટાડ દે એમ કહી દે. હવે એને અમે એને ઘણી બધી એને વસ્તુ મગાવી છે. થોડીક જૂનાગઢ થી મગાવી, રાજકોટ થી મગાવી, અલગ અલગ જગ્યાએ થી. હા અલગ અલગ બધા સિટી માંથી મગાવી. અલગ અલગ સિટી માંથી. આછી વાત છે. પણ એ વસ્તુ હે ને શું હે ને શું નહીં એ અમે તમને નહીં કહી. હા એ તમને બ્લોગ માં કહી જઈ તમને. પછી કહીશું આજે જેમ જેમ સમય જતો જાય. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ મસ્ત સરપ્રાઈઝ અને બહુ મસ્ત વસ્તુ. તમે લોકો જોઈશો ને મજા જ આવી જશે. એ વસ્તુ મજા આવી જશે. પણ એને અત્યારે ખાલી એટલું કહી દઉં કે રાજકોટ થી મગાવી છે, જૂનાગઢ થી મગાવી છે, અલગ અલગ વસ્તુ વસ્તુ આમ ને તેમ. નકર પેલા હું હતું ખબર કે એને પેલા તો જયારે બર્થડે આવવાનો હતો ને તો પેલો બર્થડે આવવાનો હતો ને તો 3-4 મહિના પેલા મને કીધું કે આશીષ મારો બર્થડે આવ્યો 8મા મહિનામાં. હું 4થા મહિનાથી મને કહેવાનું ચાલુ કર્યું હતું
આશીષ આઠમા મહિના મારો બર્થડે, મેં કીધું હજી ચાર મહિના ની વાર હે, કે આ વખતે નથી એને એવી બધી એક્સાઇટમેન્ટ, આ વખતે નથી એનું રીઝન એક, આ વખતે મને એક્સાઇટમેન્ટ બીજી, ખબર જ છે યાર કે જ્યારે બેબી આવવાની એક્સાઇટમેન્ટ હોય કે હવે બેબી ક્યારે આવશે, એટલે બર્થડે ની બિલકુલ એક્સાઇટમેન્ટ નથી, નકર થોડી ઘણી તો હોય, નકર ખુશી ને બર્થડે ની બહુ એક્સાઇટમેન્ટ હોય, થોડી ઘણી હોય, બધાય ભાઈ કહેતો મને પેલા કે કઈ ખુશી ને બર્થડે નું બહુ આશીષ, ક્યારે મને થોડુંક વધારે પડતું એમ, મારો બર્થડે એમ સ્પેશિયલ, બધાય ને ઘણા બધાને હોય કે મારો બર્થડે મારો બર્થડે એમ, હવે કઈ નથી રહ્યો એમ, જાય બધું છે ને થોડા નાના હોય ત્યારે વધારે હોય, પછી હવે જો હરવે હરવે હે ને આપણે જેમ જેમ પગથિયા ચડતા જાય એમ ઓછું થાય, બધું ઓછું થઈ જાય, સાચી વાત હે ને, કઈ વાંધો નહીં, એન્જોય કર લેવાનો, અત્યારે મને એમ કે દી બેબી આવશે એમ, એના જેવું એન્જોય, હોય બધાને એક્સાઇટમેન્ટ હોય, હોય હોય રક્ષાબંધન ની તૈયારી થવા માંડી છે, હવે તો આપણો વ્લોગ આવશે ત્યારે રક્ષાબંધન આવી છે જ ઓલરેડી, એટલે આ આ વ્લોગ નહીં અને પછી ને કુર્તી ફિટિંગ માં દીધી, તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો, મળીશું નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રિ, જય શ્રી રામ.